જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં હું નિપુલ ચોટલિયા આપ સૌનું ફરી સ્વાગત કરું છું મિત્રો આપણે ધોરણ બાર સાયન્સ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર આઠની ચર્ચા કરી રહ્યા છીએ જેમાં છેલ્લા લેક્ચરમાં આપણે નશાકારક પદાર્થોની ચર્ચા ચાલુ કરી હતી નશાકારક પદાર્થમાં આપણે પહેલાં નશાકારક પદાર્થ તરીકે જે ચર્ચા કરી હતી એ હતું અફીણ જેને ઓપીએમ પોપીના છોડમાંથી એક્સ્ટ્રેક્ટ કરી અને તૈયાર કરવામાં આવે છે એની આપણે ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરમાં આજે એવા બીજા કેટલાક નશાકારક પદાર્થોની ચર્ચા કરીએ તો એમાં આજના નશાકારક પદાર્થમાં જે પહેલું છે એને કહેવાય છે કેનાબીનોઇડ્સ આ કેનાબીનોઇડ્સ એટલે શું તો કે હકીકતે આપણે આને દેશી ભાષામાં એટલે કે આપણી પ્રાદેશિક ભાષામાં આપણે એને ભાંગ તરીકે ઓળખીએ છીએ કેનાબીનોઇડ્સ એવા પ્રકારના નશાકારક પદાર્થ છે જે આપણા મગજની અંદર આવેલા કેનાબીડ્સ રિસેપ્ટાર છે એની સાથે જોડાય અને એને એક્ટિવ કરી દે છે એટલે કે મગજમાં ઉત્તેજના પ્રેરે છે ઘણી વખત મગજની એવી એક્ટિવિટીને સ્ટાર્ટ કરે છે કે જે એક્ટિવિટી મગજ છે એ સામાન્ય રીતે નથી કરતું અથવા મગજને અમુક પ્રકારની સંવેદનાઓ રિપીટ મળ્યા કરે છે એટલે એની અસરમાં વ્યક્તિ એકને એક કામ છે રિપીટેડલી કર્યા કરે આવી કેનાબીનોઇડ્સની અસર થાય આ જે વનસ્પતિમાંથી મળે છે એ વનસ્પતિનું નામ છે કેનાબીસ સટાઈવા અને એવી જ બીજી વનસ્પતિ છે જે એ જ જાતિની છે કેનાબીસ ઇન્ડિકા અહીંયા કેનાબીસ ઇન્ડિકા છે ઇન્ડિયન ઓરિજિન છે એટલે પ્રત્યે પાછળ ઇન્ડિકા આવ્યો આમાં આને આપણે કેના બે સટાઈવાને આપણે ભાંગનો છોડ પણ કહી શકીએ બરાબર છે આ બે વનસ્પતિમાંથી આ પ્રકારની રચનાઓ છે એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે કેમિકલી એમ આપણે વિચારીએ ને તો આ પ્રકારની જે રચના છે એને એસિટાઇલેશન કરવામાં આવે એનું મિથાઈલેશન કરવામાં આવે આવી અલગ અલગ રાસાયણિક પ્રક્રિયા કરી એમાંથી કેટલાય બધા પ્રકારના નવા નવા ડ્રગ્સ બનાવી શકાય છે આ વનસ્પતિમાં જેમ આપણે આગળ વાત કરી હતી કે અફીણમાં એના ડોડાનું ક્ષીર છે એ વપરાય તો આ વનસ્પતિમાં કયા પાર્ટનો ઉપયોગ કરવામાં આવે તો કે જનરલી એના પુષ્પ અને પર્ણનો ઉપયોગ કરવામાં આવે ઘણી વખત એમાંથી નીકળતા રેઝિનનો પણ ઉપયોગ થાય એટલે કે એમાંથી નીકળતા ગુંદર જેવું પદાર્થ હોય એને રેઝિન કહેવાય આપણે નો લીમડાનો ગુંદર બોલીએ તો એવો આ વનસ્પતિમાંથી જેવો ચીકણો પદાર્થ નીકળતો એને રેઝિન કહેવાય ટૂંકમાં એમના પુષ્પમાંથી કંઈક ડ્રગ્સ બને કંઈક પર્ણમાંથી બને કંઈક રેઝિનમાંથી બને આમાંથી ડ્રગ્સ જે તૈયાર થાય છે એ માર્કેટમાં કયા નામથી ઓળખાય છે તો માર્કેટમાં જે એના પ્રચલિત નામ છે એક તો છે ચરસ બીજું એવું પ્રચલિત નામ છે ગાંજો ચરસ ગાંજો ફોરેનમાં વધારે વપરાતી એવી મેરી જુએન આ ડ્રગ્સ વધારે ફોરેનની અંદર વપરાય છે અને એ સિવાય એક છે હસીસ આવી ઘણી બધી વેરાયટી તૈયાર થાય પણ અહીંયા જે બધા મેં નામ લેખાય એ માર્કેટની અંદર સૌથી વધારે પ્રચલિત પ્રકારની નશાકારક પદાર્થો છે આ બધાની કોમન અસર છે એ ખાસ કરીને આપણા હૃદય એટલે કે આમ તો આપણા પરિવહન તંત્ર ઉપર એની ખાસ અસર જોવા મળે છે લોહીનું પરિભ્રમણમાં બહુ મોટો ફેરફાર થાય છે એટલે ઉત્તેજના જોવા મળતી હોય છે તો આ થઈ આપણે કાલે એક અફીણ વિશે જોયું આજે આપણે ભાંગ વિશે જોયું એવું જ તે એક ફેમસ છે બીજી ડ્રગ્સ જે ખાસ કરીને દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળે આમ તો એને બ્રાઝિલ કહેવાય કોકા વનસ્પતિના છોડ તમે કદાચ નામ સાંભળ્યું હોય તો કોકો બીન્સ આવે એટલા મોટા એ કોકા વનસ્પતિના છોડ જેને એટલે આ ડ્રગ્સ છે એ કોકા વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે એ જે છોડ છે એને એરિથ્રો ઝાયલમ કોકા તરીકે ઓળખાય છે એનું વૈજ્ઞાનિક નામ છે આ જે કોકા છે એના જે બીન્સ આવે મોટા ફળ આવે એ ફળના ઘરમાંથી એનાય તે પર્ણ પ્રકાંડ એ બધા એમાંથી ડ્રગ્સ તૈયાર કરવામાં આવે તો એ અલગ અલગ બને એમાંથી ક્રેક બને એક કોક બને એમાંથી અને આમ તમે જોવો તો એનું જે સૌથી ફેમસ નામ છે આમાંથી જે ડ્રગ્સ બને એ નામ છે કોકે આ નામ વધારે પ્રચલિત છે અને આ ડ્રગ્સ પણ વધારે પ્રચલિત છે વ્હાઇટ પાવડર ફોર્મમાં તૈયાર કરવામાં આવે કોકેઈન જે મોલામાં કેમ આપણે કે હેરોઈન એમ કોકે આ બે નામ જનરલી સાથે બોલવામાં આવે પણ એરિથ્રો ઝાયલમ કોકા નામની વનસ્પતિના બીન્સમાંથી પર્ણમાંથી પ્રકાંડમાંથી અલગ અલગ વસ્તુમાંથી અલગ અલગ દવા આવી તૈયાર કરવામાં આવે અમુકમાં તો એના પ્રકાંડને બાળીને એની જે રાખ હોય એશ એમાંથી ડ્રગ્સ બનતી હોય છે આ જે છે એ ડાયરેક્ટ આની ઇફેક્ટ કોના ઉપર આવે તો કે આની ડાયરેક્ટ ઇફેક્ટ છે એ આપણા મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર આ અસર કરે છે આ ડ્રગ્સ હવે આ આપણા મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર જો અસર કરતું હોય તો સ્વાભાવિક છે કે આપણી શરીરની અંદર બહુ વધારે પડતી ઉત્તેજના પ્રેરે એટલે ઘણા લોકો આવા જે કોકો બીન્સ છે એવી જ રીતે કોફીના બી આવે કોફી આપણે જે પીએ ને કોફીના બી આવે કોકોબીન્સ એ બધામાં કેમિકલ કમ્પાઉન્ડ સિમિલર જેવું નજીકનું છે કોફીમાં બહુ માઇનોર ક્વોન્ટિટીમાં હોય આમાં વધારે હોય તો આ મૂળ એલિવેટર ડ્રગ તરીકે વપરાય એટલે કે એમ કે ને કે એ વ્યક્તિ એકદમ પ્રફુલ્લિત બની જાય આનંદિત બની જાય આપણો મૂળ બનાવનાર દવા છે મૂડ એલિવેટર ડ્રગ તરીકે આ વપરાય છે અને એક લેવલ પછી એ એકદમ ભ્રામકતા એટલે કે એકદમ ભ્રમિત પ્રકારની અસર દેખાડે ઘણી વખત એનાથી હેલ્યુસિનેશન થતું હોય છે હેલ્યુસિનેશન એટલે આપણે એવી અવસ્થામાં હોય કે આપણા જે કાંઈ મગજની અંદર અનકોન્શિયસ માઇન્ડમાં જે કાંઈ ડેટા સ્ટોર છે એ કોઈ પણ વ્યક્તિ આપણને પૂછે તો એઝ ઇટ ઇઝ એ ડેટા આપણે રિલીઝ કરીએ છીએ એટલે ટૂંકમાં આપણે જે ખોટું બોલવાની વિચારવાની જે તાકાત હોય છે એ આની અસર હોય આ દવાની વધારે ત્યાં સુધી રહેતી નથી એટલે ઘણા ગુનેગારોનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે એમાં પણ આવી અલગ અલગ ડ્રગ્સ વપરાય પણ એની અંદર જે ડ્રગ્સનો યુઝ થાય છે નાર્કો ટેસ્ટની અંદર એવી બીજી બધી ઘણી ડ્રગ્સ છે જેમ કે ડ્રગ્સનું નામ છે બારબિચ્યુરેટ બાર્બીચ્યુરેટ પછી એક ડ્રગ્સનું નામ છે બેન્ઝો ડાયઝપાઈન પછી એક ડ્રગ્સનું નામ છે એમ્ફિસેમાઇડ આ બધી જે ડ્રગ્સ છે આ બધી ડ્રગ્સ એ રીતે વ્યક્તિમાં ઉત્તેજના પ્રેરે છે અને એક લેવલે મગજને એમ કહેવાય ને પેઇન કિલર ઇફેક્ટ આપે છે વ્યક્તિને ગમે એટલી શારીરિક તકલીફ હોય દર્દ હોય તો એ આમાં અનુભવાતું નથી તો આ પ્રકારની બીજી કેટલી કેમિકલ કમ્પાઉન્ડ છે એમાં જે આ બેન્ઝો છે એનો ઉપયોગ તો ઘણી વખત વ્યક્તિ જે જનોની હોય છે ખાસ કરીને જે પાગલખાનામાં જે વ્યક્તિઓ હોય એની જનુની અસર દેખાડતા હોય ત્યારે એના ઇન્જેક્શન આપવામાં આવે એટલે વ્યક્તિ જે એનું મગજ છે પ્રમાણમાં શાંત પડે છે એટલે કે એનું જે જનુની વૃત્તિ છે એ શાંત કરવા માટે પણ વપરાય છે ઊંઘની ગોળીમાય આમાંથી એઝોપાઈન કમ્પાઉન્ડ છે એનો ઉપયોગ થતો હોય છે આ સિવાય તો કે આ સિવાય એવી એક બીજી વનસ્પતિ છે જે ખાસ અલગ પ્રકારે ઉપયોગ થાય છે એનું નામ છે એટલું નામ એટ્રોપા બેલાડોના આ જે વનસ્પતિ છે એ વનસ્પતિ આમ તો મગજને ઉત્તેજિત કરતી જ છે અને એક રીતે પેઇન કિલર એ છે પેઇન કિલર હોવાના કારણે આનો જે એક્સ્ટ્રેક્ટ નીકળે છે એ એક્સ્ટ્રેક્ટનો ઉપયોગ છે ને આપડી પેઇન કિલર બેન્ડેજ બનાવવા માટે થાય તમને ખ્યાલ હોય તો દુખાવાની એક ઓલી કાણા વાળી પટ્ટી આવે જ્યાં દુખાવો થતો હોય ને એ પટ્ટી ચોંટાડી દે ઉપર ઉપરામ કણા કણા હોય એમાં એક બ્રાઉન કલરનું અંદર લેયર હોય એ એટ્રોપા બેલેડોનાનું હોય એટલે જ એ જે દુખાવાની જેને આપણે દેશી ભાષામાં આગળાની પટ્ટી કહીએ ઘણા આગળીની પટ્ટી કે એ જે પટ્ટી છે ને એને કી કહે બેલેડોના પ્લાસ્ટ કહેવાય કેમ તો કે આ બેલેડોના નામની વનસ્પતિમાંથી જે અર્કાયડો છે અને એ દવા તરીકે ઉપયોગ થાય છે એવું જ એની જ જેવું કામ કરતી બીજી વનસ્પતિ છે ધતુરો ધતુરાનો ઉપયોગ પણ આમ તો ધતુરાનું ક્ષીર છે એ આપણા માટે પોઈઝન સાબિત થઈ શકે ઝેરી સાબિત થાય પણ અહીંયા ધતુરાના જે પ્રોસેસ કરીને જે રીતે ઉપયોગ કરવામાં આવે તો એમાંથી પણ આપણા મગજને ઉત્તેજિત અથવા તો હેલ્યુસિનેશન ટાઈપ્સની ડ્રગ્સ તૈયાર કરી શકાય જે આપણને હેલ્યુસિનેશન આપે ભ્રામકતા આપે વાસ્તવિકતાથી પરે કરી દે એવા પ્રકારની ડ્રગ્સ આમાંથી તૈયાર કરી શકાય તો આ બધી જે માર્કેટની અંદર વધારે પડતી વપરાતી ડ્રગ્સ છે જે આ બધા સ્પોર્ટ્સમેન હોય એથ્લેટિક્સ હોય એ લોકો છે ને આવા કેનાબીનોઈડને એના ઇન્જેક્શન કે એની ટેબ્લેટ્સ એવું લેતા હોય જેથી કરીને એને દાખલા તરીકે એને એક કિલોમીટરની દોડ છે તેમાં એને થાક ન લાગે એના પગ વચ્ચે દુખે નહીં કોઈ ક્રેમ્પ આવે તો એ અટકે નહીં એના માટે એ લોકો ડ્રગ્સ લેતા હોય તો એ રમતમાં ભાગ લઈ પહેલાં એનું પાછું ડ્રગ ટેસ્ટિંગ એ થાય કે આ કોઈ ડ્રગ્સ લઈને તો નથી આવ્યું ને પણ જનરલી એ બધા આપણે ઘણી વખત એવું સાંભળતા હોય કે સ્ટીરોઇડના ઇન્જેક્શન લે તો સ્ટીરોઇડ એટલે તો વન ટાઈપ ઓફ લિપિડ થયું પણ એ જ લિપિડ જ્યારે કોઈ આ સ્વરૂપનું કેમિકલ કમ્પાઉન્ડ હોય પણ મૂળભૂત રીતે લિપિડ હોય ત્યારે એ સ્ટીરોઈડના ઇન્જેક્શન આપણે બોલીએ છીએ બરાબર છે આ બધા એનો ઉપયોગ ખોટી રીતે થાય છે આમ તો જાજો ખોટી રીતે થાય છે એનો યોગ્ય ઉપયોગ પણ થતો જોવા મળે છે જેમ કે કોઈ મેં તમને કાલે જ વાત કરી હતી કોઈ વ્યક્તિનું ઓપરેશન કર્યું હોય અને એને અસહ્યો દુખાવો થતો હોય તો એને મોર્ફિનના ઇન્જેક્શન આપવામાં આવે એવી રીતે આવી રીતે યુદ્ધમાં કોઈને બુલેટ્સ વાગી ગોળી વાગી ગઈ તો પણ એને આવા પેઇન કિલર પ્રકારની દવાના ઇન્જેક્શનો છે એ આપવામાં આવતા હોય છે આ બધી ડ્રગ્સ છે એનો ઉપયોગ એમાં થાય છે એક હજી એવી જ નશાકારક પદાર્થમાંનો જ ઘટક છે જેને આપણે હકીકતે નશાકારક પદાર્થના લિસ્ટમાં આમ ગણતા નથી પણ છે ખરા અને જે બહુ પ્રચલિત છે એ છે વિવિધ સ્વરૂપે ઉપયોગમાં લેવાતી તમાકુ આપણે બધાય જાણીએ છીએ કે તમાકુનો ઉપયોગ એમ કહેવાય કે ભારતમાં એમ નહીં વર્લ્ડ લેવલે નાઇન્ટી પર્સન્ટ પોપ્યુલેશન ઉપયોગ કરે છે હવે આપણને એમ થાય નાઇન્ટી પર્સન્ટ પોપ્યુલેશન તો કંઈ થોડી કંઈ જનરલી જેન્ટ્સ ઉપયોગ કરતા લેડીઝ થોડા કરે પણ આપણને એટલું બધું ગુજરાતમાં એ વસ્તુ પ્રચલિત નથી બાકી અધર સ્ટેટમાં અને અધર કન્ટ્રીઝમાં જેન્ટ્સ ઇક્વિવેલેન્ટ લેડીઝ પણ એટલું જ અલગ અલગ સ્વરૂપે તમાકુનો ઉપયોગ કરે છે હવે તમાકુ કેટલી પ્રકારે ઉપયોગમાં આવે તમાકુ આજકાલના આપણે ભારતમાં ઉપયોગી થઈ કે અંગ્રેજો લઈ આવ્યા એવું નથી ભારતમાં ચારસો વર્ષથી રેકોર્ડ પ્રમાણે તમાકુ વવાય છે અને એનો ઉપયોગ થાય છે તમાકુની ખેતી થાય છે પણ ઓફ રેકોર્ડ પાંચ હજાર વરસથી તમાકુનો ઉપયોગ ચાલુ આવ્યો છે કેવી રીતે તો કે આથી તમે ગમે ધર્મગ્રંથ લઈ લો રામાયણ લઈ લ્યો કે મહાભારત લઈ લ્યો એમાં હુકો પીવે તો એ હુકો પીવે એમાં હોય શું એમાં ખાલી કોલસા નાખવાય કોલસાનો ધુમાડો લેતા હોય તેમાં હોય શું તમાકુ બરાબર ને એટલે આ બધી વસ્તુનો ઉપયોગ આપણે વર્ષોથી કરતા આવીએ છીએ તમાકુ કેટલી રીતે લઈ શકાય શકાય તો કે કે સૌથી પહેલી વાત તમાકુને છે એ ખાઈ એટલે કે ચાવી શકાય એમ કે ચાવીને તમાકુ લેવાય જેમ કે સૌથી વધારે એનો ઉપયોગ કેવી રીતે થાય આ માવા ને ફાકી ને પાન એમાં તમાકુ ચાવવામાં આવે છે ને કા ભેગું એવું જરૂર લાગે તો ચૂના સાથે મિક્સ કરીને ચોળીને બુધાલાલ ને મિરાજ ને એટલે તમાકુને ચાવાનો ઉપયોગ આ આ એટલું મોટું છે બધી ડ્રગ્સ તો પછી અસર કરતી કરશે પણ અત્યારની યંગ જનરેશન તો દૂરની વાત અત્યારના ટીનેજર્સ તરુણ અવસ્થાના લોકો એટલે કે તમારી ઉંમરના વિદ્યાર્થીઓ તોય તે તમાકુનું વ્યસન હોય એવા કેસ મળે ખરા જો આપણે બરાબર ચેકિંગ કરીએ તો એવા ચોક્કસ વ્યક્તિ મળે કે તમાકુનું વ્યસન હોય મિરાજ ખાતા હોય ને બુધાલાલ ખાતા હોય ને અને ચાવી શકાય એટલું જ નહીં એને તમાકુને પીવી શકાય એટલે કે પીવા ઉપયોગી છે જેમ કે સિગરેટ બીડી અને સિગરેટ અને હુકો હવે તો હુકાનું ચલણ વહી ગયું પાછું એક જમાનામાં પેલા એવું નહોતું હવે ફ્લેવર હુકા આવી ગયા એટલે હવે એનું ચલણ વહી છે છે જો સિગરેટ તો કે એ તો દબંગમાં દેખાડે કે સિમ્બામાં દેખાડે કોઈને સિગરેટ પીતા તો તો પછી આપણને એમ જ લાગે કે જો આપણે સિગરેટ પીએ તો આપણે એ જ લેવલના લાગીએ પણ એનાથી લેવલ ન બને હોય એ વયું જાય લેવલ તો આ બધી વસ્તુ તમાકુને પીએ શકાય અને તમાકુને ઇવન સૂંઘીને પણ લઈ શકાય હવે આનો ઉપયોગ ભારતમાં હું કહું ને કે સ્ત્રીઓ પણ તમાકુનો ઉપયોગ કરે તો છીકણી એનું બેસ્ટ ઉદાહરણ છે છીકણી તો આ છીકણી સૂંઘવા ઉપયોગી છે અને એનાથી પણ આપણું ચેતાતંત્ર છે એ અસરકારક બનતું હોય છે આ તમાકુની અંદર એવો તો કયો પદાર્થ છે તો કે તમાકુની અંદર જે મુખ્ય પદાર્થ છે રસાયણ એ છે નિકોટીન આ નિકોટીન છે એ આપણા ચેતાતંત્ર કરતા એક ગ્રંથિ છે એડ્રિનાલીન આપણી એક ગ્રંથિ છે એડ્રિનાલીન આ એડ્રિનાલીન ગ્રંથિને એક્ટિવેટ કરે અને એના હોર્મોન્સ છે એ મુક્ત કરાવે છે એડ્રીનાલીનના રિલીઝ કરાવે છે જેથી કરીને શું થાય તો કે આપણા હૃદયના ધબકારાઓ વધે ધબકારાઓ વધે એટલે બ્લડ સર્ક્યુલેશન વધે એટલે બ્લડ છે એ મગજને એક લેવલ કરતાં વધારે મળે હવે વધારે મળે તો શું થાય તો કે સીધી વાત છે કે વધારે બ્લડ મગજને મળે એટલે મગજ વધારે સતેજ બને એટલે ઘણા લોકોને આની આદત વધારે હોય કે તમાકુ ખાય તો એનું મગજ કામ કરે અને એવું બને એનું આ મિકેનિઝમ છે કારણ કે એડ્રીનાલીન ઉપર અસર કરે અને એમાંથી નોર એડ્રીનાલિન એડ્રીનાલીન બંને હોર્મોન્સ નીકળે એ આપણા જે પલ્સ રેટ છે એને ઇન્ક્રીઝ કરે બ્લડ સર્ક્યુલેશન વધે અને મગજને વધારે ઇવન જે આ સ્મોકિંગ આપણે જે કહીએ છીએ સ્મોક આ પીવા માટે એટલે કે આ સિગરેટ સ્વરૂપે જે તમાકુ પીએ છીએ એમાં તમાકુના નિકોટીનની સાથે સાથે આ જે સિગરેટ કે પા બીડી પીએ આ બે થી શું થાય તો કે એમાં નિકોટીન તો છે જ પણ ભેગો ભેગો કાર્બન મોનોક્સાઈડ આપણા શ્વસન તંત્રમાં જાય શ્વસન તંત્રમાં કાર્બન મોનોક્સાઈડ જાય તો આપણે બધા જાણીએ છીએ એમ કે આ ઓક્સિજન કરતા બસો ગણું વધારે એચ બી સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે તો સીધી વાત છે કાર્બન મોનોક્સાઈડ એચ સાથે જોડાઈ જશે કોના કરતા તો કે ઓટુનો તો વારો જ નહીં આવવા દે ડાયરેક્ટ આ જોડાઈ જશે તો આપણા શરીરમાં ઓક્સિજનની ઘટ પડશે અને સીધી વાત છે ઓક્સિજનની ઘટ પડે તો આપણું શરીર છે એ શિથિલ થવા લાગશે આપણા ફેફસાને કેન્સર થઈ શકે બ્રોન્કાઇટિસ થઈ શકે એમ્પિસિમા થાય આવી કેટલી સાઈડ ઇફેક્ટ છે સિગરેટની એટલે તો ગવર્મેન્ટ ઓફિશિયલી સિગરેટના પેકેટ ઉપર કાનૂની ચેતવણી આપે છે ડેન્જરિયસ ટુ હેલ્થ ઇન્જરિયસ ટુ હેલ્થ એવું બધું અલગ અલગ લખીને આપે ગુજરાતીમાં લખીને આપે હિન્દીમાં આપે ઇંગ્લિશમાં આપે સ્મોકિંગ ઇન્જરિયસ ટુ હેલ્થ મૂવી ચાલુ થાય એની પહેલાં એડ આવે એક છોકરી લેસન કરતી હોય ને પપ્પા સિગરેટ પીતા હોય ને ધુમાડો થાય ઉધરસ આવે ને આવે ને એ શહેર હો ચારો તરફ ધુવા ધુવા તો એવી એડ આપે તોય તે લોકોને વસ્તુ સમજાતી કે આ માટે કેટલું નુકસાનકારક છે સિગરેટના પેકેટ ઉપર કેન્સર વાળો ફોટો પ્રિન્ટ કરીને આપે છે કે આને જ ખબર પડે કે ભાઈ આ કેન્સર થઈ શકે તોય લોકો એના માટે સિરિયસ નથી તો આવી બધી નશાકારક પદાર્થોની હંમેશા નેગેટિવ ઇફેક્ટ છેનાથી જીવન તમારું કરિયર તમારું ફેમિલી બધાને નુકસાન છે તમે વ્યક્તિગત પોતે તો ખતમ થઈ જાઓ પણ તમારા ફેમિલી પણ એટલું સફળ થાય આર્થિક રીતે તે અને માનસિક રીતે એટલે આવા નશાકારક પદાર્થોનું નોલેજ છે હવે આપણે જાણીએ છીએ તો આવી વસ્તુઓથી જો ઓલરેડી ઉપયોગ કાંઈ કરતા હોય તો એ બંધ કરી દેવો અને ભવિષ્યમાં ક્યારે આવી વસ્તુ આપણી સામે આવે તો આનાથી બચીને રહેવું ક્લિયર તો આ આપણે જોયું એ હતા નશાકારક પદાર્થો જેમાં આપણે ચાલુ કર્યું હતું પહેલાં આગલા લેક્ચરથી અફીણથી અને આ વાત આપણે અહીંયા પૂરી કરી એમાં છેલ્લે આ જે તમાકુ એટલે કે ધૂમ્રપાન જે મેઇન કોન્સેપ્ટ કહી શકીએ આપણે તો ધૂમ્રપાનમાં આટલી બધી નેગેટિવ ઇફેક્ટ છે સૌથી વધુ ધૂમ્રપાનનું દૂષણ છે હજી ભારત લેવલે જોઈએ તો ધૂમ્રપાનનું દૂષણ વધુ છે આ બધા કરતા આ નથી એમ થઈ ઇવન આ દરેક શહેરમાં પહોંચી ગયા છે આ બધી સહિત હવે પણ આનું દૂષણ વધારે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે તરુણ અવસ્થા અને તેની કુટેવો વિશે આગળ ચર્ચા કરશું ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ